હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફૂડીઝ હબમાં આજે હું ભાખરાના લાડુ બનાવવાની છું જે ખૂબ ઇઝી છે અને મારા ઘરે ગણેશ ચતુર્થી પર ભગવાનને ભોગ ધરાવવા માટે બને જ છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં બે કપ ઘઉંનો સાદો લોટ લીધો છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લેવાનો હવે વન ફોર્થ કપથી બે ચમચી ઓછું આપણે ઘી નાખશું અને મિશ્રણને બરાબર હલાવી દેવાનું એકદમ બરાબર હલાવાઈ જાય પછી થોડું થોડું દૂધ નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનો છે એક સાથે દૂધ નાખશું તો લોટ પોચો થઈ જાય અને લાડુ બરાબર બને નહીં તમે દૂધની જગ્યા પર પાણીનો ઉપયોગ પણ કરી શકો તો આ રીતે આપણે ભાખરીથી કઠણ લોટ બાંધી દેવાનો પછી તેના બે ભાગ કરી એક ભાગને પાટલી પર મૂકીને વણવાનો ભાખરીને આપણે જાડી જ વણવાની છે પતલી વણવાની નથી એટલે આટલી જાડાઈ તો રાખવાની જ તમે વધારે જાડી પણ રાખી શકો પણ શેકાતા વાર લાગે હવે વેલણની મદદથી આ રીતે કાણા પાડવાના આ રીતે કાણા પાડવાથી ભાખરી અંદર સુધી શેકાય છે તો આપણો તવો પણ ગરમ થઈ ગયો છે તો ભાખરી મૂક્યા પછી એકદમ ધીમો ગેસ કરીને લગભગ દસ મિનિટ સુધી ભાખરી શેકવાની બંને બાજુ શેકાઈ ગયા પછી આપણે ભાખરીને લઈ લઈશું તો આ રીતે આપણે બીજી ભાખરી પણ શેકી લઈશું તમને મારી આ રેસિપી ગમે તો એને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણી ભાખરી બધી થઈ ગઈ છે તો હવે આપણે એના ટુકડા કરી દેવાના અને ઠંડુ કરવા દેવાનું તો ઠંડુ પડી જાય પછી તેને જારમાં લઈને ગ્રાઇન્ડ કરી દેવાનું તો આપણી ભાખરી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે વન ફોર્થ કપ ઘી લઈને તેમાં એક કપ ગોળ લેવાનો મેં અહીંયા મિક્સ ગોળ લીધો છે હવે બંનેને હાથની મદદથી ડાબીને હલાવશું જેમ જેમ આપણે હલાવશું તેમ તેમ ગોળ હલકો થશે અને ઉજળો થશે હવે જારમાં જે મિશ્રણ છે તેને નાખી દેવાનું અને બરાબર ડાબીને હલાવવાનું તો મને થોડો ગોળ ઓછો લાગે છે એટલા માટે મેં થોડો ગોળને ઘીમાં ફીણી લીધો છે અને લીધો છે ફરીથી તો હવે એને બરાબર હલાવીને એકદમ ડાબીને હલાવવાનું કે જેથી લાડુ બનવાલાયક મિશ્રણ તૈયાર થઈ જાય તો હવે આપણે તેમાંથી નાનો ભાગ લઈને આ રીતે ડાબીને ગોળ ગોળ ફેરવતા જવાનું અને પ્રેસ કરવાનો કે જેથી લાડુનો આકાર આવી જાય અને હથેળીમાં લઈને આ રીતે ગોળ હલાવવાથી તે એકદમ પ્રોપર ગોળ બની જાય છે તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી દઈશું હવે ગણપતિના વાહન ઉંદર મામા માટે પણ આપણે લાડુ તો બનાવવા જ પડે તો એના માટે પણ આ રીતે નાના નાના લાડુ તૈયાર કરીશું હવે લાડુને આપણે પ્લેટમાં લઈશું તો ગણપતિ ભગવાન માટે લાડુ તૈયાર છે એ જ રીતે આપણે ઉંદર મામા માટે પણ નાની ડીશમાં નાના નાના લાડુ મૂકશું તો તૈયાર છે આપણા ભાખરાના લાડુ આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય